मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। धोरण 8 विषय इंग्लिश ग्रामर, એમાં આજે આપણે એક નવો ટોપિક શીખવાના છીએ, તો ચાલો જોઈએ। અને આજે આપણો ટોપિક છે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ। ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે એ આપણે જોઈએ। તો જો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। એટલે કે અત્યારે હું બોલું છું તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, એટલે કે કઈ ક્રિયા ચાલુ છે, તો કે હું બોલી રહી છું, તો બોલવાની ક્રિયા ચાલુ છે। એટલે કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે। હવે એની વાક્ય રચના જો, કરતા, કરતામાં કોણ આવશે, તો કે આઈ, પછી વી, યુ, ધેય અને હી, સી ઓર ઈ, આ બધા શું છે, તો કે કરતા છે। સમજ પડી ગઈ? હવે જો એના પછી એમ, ઈ અને આર, એ આપણે સાદો વર્તમાન કાળ હતા શીખાડ્યા, એમાં શીખી ગયા છે। આ શું છે, તો કે ટુ બી ના વર્તમાન કાળના રૂપો। આઈ સાથે એમ આવે, વી સાથે આર આવે, યુ સાથે આર આવે, ધેય સાથે આર આવે અને હી, સી અથવા તો ઇટ હોય તો એની સાથે શું આવશે, તો કે ટુ બી નું વર્તમાનનું ક્રિયાપદ ઇઝ આવશે। ક્લિયર? એટલે ખબર પડી ગઈ। હવે એની પછી વર્બ આઈએનજી, વર્બ એટલે કે ક્રિયાપદ, આઈએનજી વાળું ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દ। આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે કોઈ પણ ક્રિયા હોય, મીન્સ કે બેસવું, ખાવું, પીવું, ઉઠવું, સૂવું, ગાવું, નાવું, એ બધી શું છે, તો કે ક્રિયાઓ છે। મીન્સ કે સીટ હોય તો આઈએનજી લાગી જાય તો સિટિંગ થઈ જાય। પછી બાથિંગ, ટેકિંગ, ગોઈંગ, રિસીવિંગ, પછી રીચિંગ, એ બધી શું છે, તો કે ક્રિયાઓ છે। અને ચાલુ વર્તમાન કાળ છે એ દર્શાવવા માટે આપણે ક્રિયાપદની પાછળ આઈએનજી વાળું રૂપ લગાડવું પડે છે। હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ। અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે નાવ આવે, નાવ એવો શબ્દ આવે, એટલે આપણે સમજી જવાનું કે આ કયો કાળ છે, તો કે ચાલુ વર્તમાન કાળ છે। નાવ એટલે ગુજરાતી શું થાય, તો કે હમણાં, હાલમાં। સમજ પડી કે? ચાલો એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ નંબર 1, આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ, ઓકે। સેકન્ડ એક્ઝામ્પલ, રાજ ઇઝ ઈટિંગ એન એપલ, ફોર એક્ઝામ્પલ, વી આર લર્નિંગ ઇંગ્લિશ, વી આર લર્નિંગ ઇંગ્લિશ। ક્લિયર? આટલી સમજ પડી ગઈ? હવે જો ચાલુ વર્તમાન કાળના પ્રશ્ન અને ઉત્તર, પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવે છે અને એના જવાબ કઈ રીતે આવશે એ આપણે શીખીએ। તો ચાલુ વર્તમાન કાળના પ્રશ્ન અને ઉત્તર જો, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ ઇઝ સ્વિમિંગ ધ, હુ ઇઝ વિનિંગ ધ મેચ, આ થયો પ્રશ્ન, પૂછ્યું પ્રશ્ન, શું પૂછ્યો કે કોણ મેચ જીત્યું, જીતી રહ્યું છે, તો રોહન ઇઝ વિનિંગ ધ મેચ, રોહન ઇઝ વિનિંગ ધ મેચ, ઓકે। આ થઈ ગયો આપણો આન્સર। હવે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન, સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ભૂષણ રીડિંગ, વોટ ઇઝ ભૂષણ રીડિંગ, ભૂષણ શું વાંચી રહ્યો છે, તો ભૂષણ ઇઝ રીડિંગ અ લેશન, ભૂષણ ઇઝ રીડિંગ અ લેશન, ઓકે। ક્લિયર? બધા સમજાય છે? ચાલો એની પછી જોઈએ થર્ડ ક્વેશ્ચન, વેર આર ધેર ગોઈંગ, વેર આર ધે ગોઈંગ,
कौन से? तो गंगा इज कमिंग इन द मरु, गंगा इज कमिंग इन द मॉर्निंग। आ थयो आपणो आंसर। एना पछी विच एनिमल आर यू ब्रिंगिंग? फिफ्थ क्वेश्चन, विच एनिमल आर यू ब्रिंगिंग? क्लियर। हवे आपने आंसर जोईए। वी आर ब्रिंगिंग अ कैट। वी आर ब्रिंगिंग अ कैट। ओके चलो इन पछी लास्ट वन। हाउ मेनी शॉट्स इज केवल कीपिंग? हाउ मेनी शॉट्स इज केवल कीपिंग? शू आवशे? केवल इज कीपिंग थ्री शॉट। केवल इज कीपिंग थ्री शॉट। आ थयो आपणो आंसर। तो बधा विद्यार्थी मित्रोने एक्जाम्पल प्रश्न अने जवाब कई रीते लखवा अने केवी रीते प्रश्न पूछाय ए बधाने समझ पड़ी गई। एक्सरसाइज में आपणे जोईशुं एटले आपने वधारे ख्याल आवशे। तो चालो आपणे एक्सरसाइज जोईए। क्वेश्चन नंबर वन। કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। ચાલુ વર્તમાનકાળના ક્રિયાપદો છે એનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે। એક્ઝામ્પલ આપણને એક આપેલું છે, ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા લેશન। સ્ટુડન્ટ છે એક કરતાં વધારે છે તો સ્ટુડન્ટ સાથે શું આવશે? તો કે આર આવશે। ક્રિયાપદ કયું છે? તો કે રીડ છે। તો સ્ટુડન્ટ્સ આર રીડિંગ। ક્લિયર। ચાલો ચાલો પહેલી ખાલી જગ્યા જોઈએ। લલિત ખાલી જગ્યા ફોર યુ। વેઇટ છે તો લલિત કોણ છે? તો કે છોકરો છે। તો લલિત આપણે શું આવે? ઇઝ। અને વેઇટનું શું થઈ જાય? તો કે વેઇટિંગ। ઓકે સેકન્ડ જોઈએ। આઈ ખાલી જગ્યા અ સ્ટોરી। વ્રાઇટ ક્રિયાપદ છે, આઈ સાથે પહેલાં તો શું આવે? તો કે આઈ સાથે એમ આવે અને વ્રાઇટનું શું થઈ જશે? તો કે રાઇટિંગ થઈ જશે। ઓકે થર્ડ જોઈએ। કિરણ ખાલી જગ્યા સંસ્કૃત। કિરણ છે છોકરી છે અથવા તો છોકરો છે, તો કિરણ સાથે શું આવશે? તો કે ઇઝ આવશે। હવે આપણે પાછળ કૌંસમાં આપણને કયું ક્રિયાપદ આપ્યું છે? તો કે લર્ન આપ્યું છે। લર્ન છે તો એનું શું થઈ જશે? લર્નિંગ। ફોર, ધેય ખાલી જગ્યા અંડર ધ ટ્રી। તો ધેય સાથે શું આવે પહેલા? તો કે આર આવે અને પછી કૌંસમાં આપણને સીટ આપેલું છે, તો સીટનું શું થઈ જશે? સીટિંગ। ઓકે ચાલો એન પછી ફિફ્થ, ખાલી જગ્યા ઉમંગ ખાલી જગ્યા વીક ઓસ। તો પહેલી ખાલી જગ્યા છે એ આપણને પ્રશ્નમાં આપેલી છે ને, પાંચમી ખાલી જગ્યા। તો ઉમંગ સાથે પહેલાં તો શું આવે? તો કે પહેલી ખાલી જગ્યામાં આવશે ઇઝ અને શું આવશે? તો કે કેપિટલ આવશે। ઓકે ચાલો બીજી ખાલી જગ્યા છે તો કૌંસમાં આપણને શું આપેલું છે? કમ આપેલું છે, તો બીજી ખાલી જગ્યા શું આવશે? કમિંગ। ઓકે એના પછી સિક્સ્થ વન, ખાલી જગ્યા વી ફાસ્ટ। તો વી સાથે પહેલાં તો શું આવે? તો કે આર આવે અને રનનું શું થઈ જશે? તો કે રનિંગ થઈ જશે। આ બધા નિયમો આપણે આગળ શીખી ગયા ને કે છેલ્લેથી બીજો અક્ષર સ્વર હોય, સમજ પડે છે? તો પાછળનો અક્ષર બેવડાઈ જશે। ઓકે એના પછી સેવન, બ્લેન્ક પિયુષ ખાલી જગ્યા હિઝ હેન્ડ્સ। પિયુષ સાથે શું આવે? તો કે ઇઝ આવે। પછી કૌંસમાં આપણને ક્લેપ આપેલું છે, તો ક્લેપનું શું થઈ જશે? તો કે ક્લેપિંગ। ઓકે ક્લિયર બધાને? ચાલો એના પછી એઇટ, દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા। તો ડાન્સ આપેલું છે, દિનેશ અને મનીષ એક કરતાં વધારે વ્યક્તિઓ છે। જો એક કરતાં વધારે વ્યક્તિ હોય તો ત્રીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન સાથે શું આવે? તો કે આ અને કૌંસમાં આપણને ડાન્સ આપેલું છે, તો ડાન્સનું શું છે, શું થઈ જશે? તો કે ડાન્સિંગ। અહીંયાથી ઈ નીકળી જશે, કેમ? કારણ કે છેલ્લો અક્ષર ઈ છે,
તો એની ત્રીજા એની જગ્યાએ આઈએન જી લાગ્યું ઓકે ચાલો એના પછી ખાલી જગ્યા નંબર 9 તો મંકી ખાલી જગ્યા બનાના છે તો મંકી સાથે શું આવશે તો કે ઇઝ આવશે અને ઇટ નું શું થઈ જશે તો કે ઈટિંગ ચાલો 8 સોરી લાસ્ટ માં 10 યુ ખાલી જગ્યા ઓકે યુ સાથે શું આવે હંમેશા તો કે આર આવે અને કૌંસ માં તમને બેક આપેલું છે તો બેક નું શું થઈ જશે તો કે બેકિંગ યુ આર બેકિંગ અ કેક ચાલો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ થઈ છે હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કૌંસ માં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો આપણને કૌંસ માં જે શબ્દ આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે તો ચાલો જોઈએ એક્ઝામ્પલ પહેલા તો જોઈ લઈએ સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ અને કૌંસ માં આપણને શેનાથી પ્રશ્ન બનાવવાનો કીધો છે તો કે વેર શબ્દ છે એનાથી પ્રશ્ન બનાવવાનો છે તો આપણે પ્રશ્ન પૂછીએ કે સંજય ક્યાં જાય છે તો કે જવાબ આપણને મળે છે અહેમદાબાદ જાય છે તો અહેમદાબાદ છે જવાબ મળે છે તો એ આ શબ્દ આપણે કાઢી નાખવાનો છે અને વેર થી આપણે પ્રશ્ન બનાવવાનો છે તો વેર ઇઝ સંજય ગોઈંગ આ થયું આપણું એક્ઝામ્પલ હવે જોઈએ પ્રશ્ન નંબર 1 અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ પ્રશ્ન શેનાથી બનાવવાનો છે તો કે હુ થી બનાવવાનો છે તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 2 એમાં ફર્સ્ટ હુ આર સિંગિંગ અ સોંગ સમજાયું ચાલો સેકન્ડ ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ અને પ્રશ્ન શેનાથી બનાવવાનો છે તો કે વોટ થી ગીતા શું લખી રહી છે તો કે અ પોયમ તો વોટ ઇઝ ગીતા રાઇટિંગ એના પછી થર્ડ મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી અને પ્રશ્ન આપણે શેનાથી બનાવવાનો તો કે હું થી કોણ રંગોળી દોરી રહ્યું છે તો કે મોના પ્રશ્ન કઈ રીતે બનશે થર્ડ હુ ઇઝ ડ્રોઈંગ અ રંગોળી અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં સમજાયું ચાલો અને પછી ફોર્થ વન વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન પ્રશ્ન શેનાથી બનાવવાનો છે તો કે વેર થી બનાવવાનો છે વેર આર વી વોકિંગ વેર આર વી વોકિંગ એના પછી ફિફ્થ ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock પ્રશ્ન આપણને શેનાથી બનાવવાનો છે કૌંસમાં કયો શબ્દ આપેલો છે તો કે વેન આપેલો છે તો બાળકો ઘરે ક્યારે જાય છે તો કે 3 o'clock જવાબ આપણને મળ્યો એટ 3 o'clock તો પ્રશ્ન કઈ રીતે બનશે વેર વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ બાળકો ક્યારે ઘરે જાય છે તો કે 3 વાગે એના પછી છઠ્ઠો પ્રશ્ન મધર ઇઝ બાઈંગ ધ પિંક સાડી અને પ્રશ્ન આપણે શેનાથી બનાવવાનો તો કે વિચ થી બનાવવાનો છે કઈ રીતે બનશે તો કે વિચ સાડી ઇઝ મધર બાઈંગ વિચ સાડી ઇઝ મધર બાઈંગ મમ્મીએ કઈ સાડી ખરીદી તો કે પિંક સાડી એના પછી ધેય આર પ્લાન્ટિંગ 10 trees તે લોકોએ 10 ઝાડ રોપ્યા તો હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો છે તો હાઉ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ હાઉ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ ઓકે ચાલો એક પછી જોઈએ પ્રશ્ન નંબર 8 ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ તો પ્રશ્ન આપણે શેનાથી બનાવવાનો છે તો કે વેર થી બનાવવાનો છે વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ 9th one ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ
प्रश्न बनावानो छे व्हाट थी, तो व्हाट इज द पोस्टमैन ब्रिंगिंग, व्हाट इज द पोस्टमैन ब्रिंगिंग, पोस्टमैन शू लावे छे, तो के लेटर्स लावे छे। लास्ट वन, अंकित एंड मनन आर स्टेइंग इन अ होस्टेल, प्रश्न आपणे बनावानो छे वेर थी, तो वेर आर अंकित एंड मनन स्टेइंग, वेर आर अंकित एंड मनन स्टेइंग। समझाई गयो क्वेश्चन नंबर टू। हवे जोईए प्रश्न नंबर त्रण, रेखांकित शब्दों उत्तरमां मळे તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખો, એટલે કે અંડરલાઈન કરેલા જે વર્ડ છે એ આપણને આન્સર તરીકે મળવા જોઈએ, એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે, WH ક્વેશ્ચન બનાવવાના છે। તો એક્ઝામ્પલ પહેલા જોઈએ, સુમિત ઇઝ રીડિંગ અ બુક, તો કયા શબ્દ નીચે અંડરલાઈન છે, તો કે અ બુક છે એની નીચે અંડરલાઈન છે। તો હું તમને પ્રશ્ન પૂછું તો જવાબ આપણને શું મળવો જોઈએ, તો કે અ બુક છે ને એ આપણને જવાબ મળવો જોઈએ। તો હું તમને પ્રશ્ન પૂછું કે સુમિત શું વાંચી રહ્યો છે, તો કે સુમિત બુક વાંચી રહ્યો છે, તો શું એનું ઇંગ્લિશ શું થાય, તો કે વોટ થાય, સમજ પડે છે। તો પ્રશ્ન વાક્ય આપણે શેનાથી બનશે, તો કે વોટ થી બનશે, વોટ ઇઝ સુમિત રીડિંગ, સમજ પડે છે। આ થયું આપણું એક્ઝામ્પલ। હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ, મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશીઝ ઓન ધ ટેબલ, તો બે શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે, એક તો ધ ડિસીઝ નીચે અને બીજું તો કે ઓન ધ ટેબલ નીચે। તો હું તમને પહેલો પ્રશ્ન પૂછું છું કે મમ્મી ટેબલ ઉપર શું અરેન્જ કરી રહી છે, શેની ગોઠવણી કરી રહી છે, તો કે ડિશની, તો વોટ એટલે શું થયું ને, શેની ગોઠવણી કરી રહી, તો કે ડિશની। તો એક પહેલો પ્રશ્ન તો વોટથી બનશે, પછી બીજો પ્રશ્ન પૂછું કે મમ્મી ડિશો ક્યાં ગોઠવી રહી છે, તો કે ટેબલ પર ગોઠવી રહી છે, તો ટેબલ છે એ જગ્યા બતાવે છે, તો શેનાથી બાકી બનશે, તો કે વેર થી બનશે, પહેલો પ્રશ્ન બનશે વોટ થી અને બીજો પ્રશ્ન શેનાથી બનશે, તો કે વેર થી બનશે। ચાલો જોઈએ હવે ક્વેશ્ચન નંબર 3, એમાં ફર્સ્ટ વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ, ક્લિયર બધાને, પહેલો પ્રશ્ન। ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન શેનાથી બનશે, તો કે વેર થી, વેર મધર અરેન્જિંગ ધ ડિશીઝ, સમજાયું। ચાલો એ પછી સેકન્ડ ક્વેશ્ચન, નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, તો આ સેન્ટેન્સમાં પણ આપણને બે શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે, કયા કયા શબ્દ નીચે, તો કે નીતિન એન્ડ અમિત એ શબ્દની નીચે અને બીજો શબ્દ છે ઇન ધ ગાર્ડન। તો હું તમને પ્રશ્ન પૂછું છું કે કોણ ગાર્ડનમાં રમી રહ્યું છે, તો જેમાં આપણને શું મળશે, તો કે નીતિન એન્ડ અમિત, એટલે પહેલો પ્રશ્ન હુથી બનશે કોણ, સમજ પડે છે। ચાલો એમ પછી બીજો શબ્દ કયો છે, તો કે ઇન ધ ગાર્ડન, તો નીતિન એન્ડ અમિત ક્યાં રમી રહ્યા છે, તો કે જવાબ મળશે ગાર્ડનમાં, તો ગાર્ડન છે જગ્યા બતાવે ને ક્યાં, એટલે કે વેર થાય, તો પહેલો પ્રશ્ન હું થી બનશે અને બીજો પ્રશ્ન શેનાથી બનશે, તો કે વેર થી બનશે। ચાલો જોઈએ, હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, પહેલો પ્રશ્ન સમજ પડી ગઈ બધાને। ચાલો હવે સેકન્ડ વન, વેર આર અમિત પ્લેઇંગ, ઓકે। ચાલો હવે થર્ડ ક્વેશ્ચન, સ્વપ્નિલ ઇઝ બાઈંગ ટોય્ઝ, એક જ શબ્દની નીચે અંડરલાઈન છે ટોય્ઝ, તો સ્વપ્નિલે શું ખરીદ્યું, તો કે રમકડા ખરીદ્યો, તો વોટ થી બનશે, વોટ ઇઝ સ્વપ્નિલ બાઈંગ, સ્વપ્નિલ બાઈંગ, ફોર્થ વન, ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક, બે શબ્દની નીચે અંડરલાઈન આપેલી, એક તો ધ મિલ્કમેન એટલે કે કોણ દૂધ ખરીદીને લાવે છે,
कौन दूध लावे छे तो मिल्क मैन એટલે પહેલો પ્રશ્ન મુઠી બનશે અને બીજો આપેલું છે મિલ્ક નીચે અન્ડરલાઈન છે તો દૂધ વાળો શું લાવે છે તો કે દૂધ લાવે છે એટલે પહેલો પ્રશ્ન બનશે મુઠી અને બીજો પ્રશ્ન બનશે વોટ થી તો હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક બીજો પ્રશ્ન કઈ રીતે બનશે તો કે વોટ ઇઝ ધ મિલ્ક મેન bringing चलिए ना पूछिए प्रश्न नंबर 5 मिस्टर दवे इज ड्राइविंग अ कार આ વાક્યમાં પણ આપણને બે શબ્દની નીચે અન્ડરલાઈન આપેલી છે મિસ્ટર દવે અને કાર નીચે તો મિસ્ટર દવે શું ચલાવે છે તો કે કાર ચલાવે છે એટલે એક પ્રશ્ન ઓળખી બનશે અને કોણ કાર ચલાવે છે તો કે મિસ્ટર દવે એટલે હુથી બનશે અને વોટથી બનશે હુ ઇઝ ડ્રાઇવિંગ अ कार અને તેના બનશે વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ સમજાય ચાલો એ પછી છઠ્ઠો પ્રશ્ન ધ બોયઝ આર સિટિંગ ઓન ધ ટ્રી છે એની જે અન્ડરલાઈન કરેલું છે કરેલી છે ને તો બાળકો સોરી છોકરાઓ ક્યાં બેઠા છે તો કે ઝાડ પર तो सेकंड वन से वेयर आर द बॉयज सिटिंग समझेगी चलो एक पछी प्रश्न नंबर 7 જોઈએ चेतन एंड पलक અને બીજો શબ્દ છે ધરુમ તો કોણ રૂમ ડેકોરેટિંગ કરી રહ્યું છે તો ચેતન અને પલક તો હુથી બનશે પહેલો પ્રશ્ન બીજો છે ધરુમ તો ચેતન અને પલક શું ડેકોરેટ કરી રહ્યા છે તો કે ધરુમ તો પહેલો પ્રશ્ન બનશે હુથી અને બીજો પ્રશ્ન બનશે વોટથી તો ચાલો જોઈએ હુ આર ડેકોરેટિંગ ધ રૂમ અને બીજો પ્રશ્ન શેનાથી બનશે તો કે વોટથી બનશે વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ ઓકે સમજાય બધાને ચાલો પછી લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી ચાલો પછી પ્રશ્ન નંબર 9 મધર ઇઝ બેકિંગ અ કેક તો એક જ શબ્દ નીચે અન્ડરલાઈન આપેલી છે ધ કેક તો મધર મમ્મી શું બેક કરી રહી છે અથવા તો કરી રહ્યા છે તો ઓકે તો શેનાથી વાક્ય બનશે પ્રશ્ન તો કે વોટ થી બનશે વોટ ઇઝ મધર બેકિંગ ક્લિયર સમજાય બધાને ચાલો પછી લાસ્ટ વન 10 ધ ટીચર ઇઝ ટીચિંગ અ પોયમ તો આ સેન્ટેન્સમાં કોણ આપણને એક જ શબ્દ નીચે અન્ડરલાઈન આપેલી છે કયો શબ્દ છે તો કે ધ પોયમ અથવા તો અ પોયમ તો ટીચર શું ભણાવી રહ્યા છે તો કે કાવ્ય ભણાવી રહ્યા છે તો પ્રશ્ન વાક્ય શેનાથી બનશે તો કે વોટ થી બનશે વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ સમજાઈ ગયું ચાલો અહીંયા આપણી ટોપિક ગ્રામર ટોપિક 4 ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એ અહીંયા કમ્પ્લીટ થઈ છે મેં તમને આ કાર્ડ ક્યારે વપરાય છે અને કઈ રીતે આવે છે એ તમને સમજાવી દીધું છે એક્સરસાઇઝ આખી સમજાવી અને લખાવી દીધેલી છે તેમ છતાં પણ જો વિડીયોમાં સમજ ના પડે તો વિડીયો ફરી એકવાર જોઈ લેજો એટલે કોઈને પણ માઇનર એવો ડાઉટ હોય તો ડાઉટ સોલ્વ થઈ જાય સમજ પડી ગઈ અને આની સાથે જે પીડીએફ આવે એ પીડીએફમાંથી તમારી પાસે જો ગ્રામર હોય તો ગ્રામરની બુકમાં લખવાનું છે અને જો ના હોય તો તમારે ઇંગ્લિશની બાકી બુકમાં લખી દેવાનું છે આગળનું છે તે આપણે આગળના લેક્ચરમાં શીખીશું